અત્યારે કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને છેલ્લા 5 મહિનાથી શૈક્ષણિક સંકુલો પણ બંધ છે ત્યારે નવા શૈક્ષણિક સત્રનો હાલમાં પ્રારંભ થઈ ગયો હોય છે પણ ચાલુ વર્ષે કોરોનાને લઈને શૈક્ષણિક સંસ્થાઓ હજુ પણ બંધ છે ત્યારે જ જિલ્લાની કેટલીક સંસ્થાઓ દ્વારા કોરોનાની મહામારીમાં પણ શાળા ફી ઉઘરાવી બાબતને લઈને NSUI દ્વારા જિલ્લા પંચાયત કચેરીમાં આવેલ શિક્ષણ કચેરી ખાતે પહોંચી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તેમજ સરકાર વિરોધ છાજિયા લઈ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યો હતો અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મુકેશ ચાવડાને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરી હતી તેમજ એવી શાળાઓમાં સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ પ્રસંગે NSUIના જિલ્લા પ્રમુખ નીતિનભાઈ પટેલે તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે બનાસકાંઠા NSUI દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ફી બાબતે એક રજૂઆત કરવામાં આવી છે. વાત એવી છે કે અત્યારે લોકડાઉનના કારણે સ્કૂલો સતત 5 મહિનાથી બંધ છે, છતાં પણ દરેક સ્કૂલો જેને રેગ્યુલર ફીઓ હતી એ અને પ્લસ ડોનેશન આ બંને કમ્પલસરી ઉઘરાઈ રહી છે. વાલીઓને મેસેજ કરી રહી છે કે જો તમે આ ફી આ ટાઈમમાં નહીં ભરો તો તમારો પ્રવેશ રદ થશે, એની જવાબદારી તમારી છે. એ બાબતે આજે પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે અને જો આગળના સમયમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો NSUI આનાથી પણ ઉગ્ર આંદોલનો કરશે, જેની જવાબદારી સરકારની રહેશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને જો આ બાબતે થોડું પણ જ્ઞાન હોય તો આ બાબતે ગુજરાતના વાલીઓને રાહત આપે. કારણ કે જો સ્કૂલો બંધ ચાલુ જ નથી થવાની, હજુ ચાલુ થવાના કોઈ સંજોગો નથી, તો ફીઓ છે નહીં. કારણ કે ફી એના માટે હોય છે કે સ્કૂલની એને જે ખર્ચ હોય છે એના માટે ફી લેતી હોય છે. અત્યારે એવા કોઈ ખર્ચ જ નથી તો પછી ફી શેની હોય? તમે એક પ્રવેશ ફી જે હોય છે એ લઈ અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દો અને જ્યારે સ્કૂલો રાબેતા મુજબ ચાલુ થાય ત્યારે ફી લેજો. પણ અત્યારે પૂરી ફી લેવાની છૂટ આ રીતે આપો છો તો એનો મતલબ એ થાય કે સરકાર આમાં ક્યાંક ને ક્યાંક મિલીભગત છે, એને જોડે ક્યાંક ને ક્યાંક સ્કૂલો પાસેથી પૈસા આવે છે, માટે એ સ્કૂલોને ખુલ્લી છૂટ આપી છે કે તમે પૈસા ઉઘરાવો અને જે અમને જે થોડો ભાગ અમારી સુધી પહોંચાડો એટલે અમે ઇલેક્શનમાં ખર્ચો કરી શકીએ, ધારાસભ્યોને ખરીદવા માટે ખર્ચો કરી શકીએ. એટલે આ બાબતે સખત શબ્દોમાં રજૂઆત છે અને વાલીઓ બી આ બાબતે ચેતે અને આવા જે શિક્ષણના માફિયાઓ છે એમને આગામી સમયમાં ઇલેક્શનમાં મું તોડ જવાબ આપે તો જ આ લોકો સુધરશે. બાકી આ લોકો હજુ પણ વાલીઓને લૂંટવા માટે ક્યાંક ને ક્યાંક પેતરા ઘડતા જ હશે અને તમને ક્યારેય તમારા માટે લડવાવાળા કોઈ નહીં ઉભા રહે. એટલે માટે વાલીઓને બી મારી એક નમ્ર વિનંતી છે કે આવા લોકો સામે અવાજ ઉઠાવો, નહીં તો હજુ પણ તમારે તમારે લૂંટવા માટે ક્યાંક ને ક્યાંક પેતરા ઘડાઈ રહ્યા હશે. ફી બાબતમાં આજે જે NSUI દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું એ અગાઉ રાજ્ય સરકાર દ્વારા આ બાબતમાં ખૂબ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવેલી જ છે. માનનીય શિક્ષણમંત્રી શ્રી ચુડાસમા સાહેબ અને આપણા સચિવ શ્રી માનનીય રાવ સાહેબ દ્વારા તમામ શાળાઓને જાહેર નિવેદન દ્વારા એવું કહેવામાં જ આવેલું છે કે ભાઈ લોકડાઉન અગાઉના જે 3 માસ હતા એની ફી ઓક્ટોબર સુધી કોઈ વાલીને દબાણ ન કરવું, એ માસિક હપ્તાથી ભરવી હોય તો પણ ભરી શકે એ બાબતમાં, અને કોઈ વાલીની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો માનવતાના ધોરણે એવા બાળકોની ફી માફ કરવી એ બાબતમાં પણ ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય લેવાય એવી જાહેર અપીલ પણ કરવામાં આવી છે અને સ્ટેન્ડિંગ સૂચનાઓ પણ આપવામાં આવી છે. અત્રેના કલેક્ટર શ્રી સાગલે સાહેબ દ્વારા પણ આ બાબતને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી છે અને જ્યાં જ્યાં પણ આવી કોઈ ફરિયાદ આવે છે ત્યાં તાત્કાલિક અસરથી શાળાનો ખુલાસો પૂછી અને કાર્યવાહી કરીએ છીએ.